ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. આપની સાથે હું છું ખ્યાતિ. સમાચારની શરૂઆત કરતા પહેલા જોઈએ આજના મુખ્ય સમાચાર. ભારતભરમાં ચાલતી સજળ ટ્રક હડતાલના પગલે મીઠાપુર ટ્રક ઓનર્સ પણ હડતાલમાં જોડાયા. ટ્રક હડતાલના પગલે બાબરા પંથકમાં ખાતરની તંગી. ઉપલેટામાં ગાયત્રી આશ્રમે ગુરુ પૂર્ણિમાની તૈયારી. ભારતભરમાં ચાલી રહેલ ટ્રક ઓનર્સ દ્વારા હડતાલમાં આજે મીઠાપુર ટ્રક ઓનર્સ એસોસિએશન પણ જોડાયું છે. વિવિધ માંગણીઓ જેવી કે ટોલ બેરિયર ફ્રી, ડીઝલના ભાવમાં ઘટાડો, જીએસટી નાબૂદી, ટીડીએસ નાબૂદી, થર્ડ પાર્ટી વીમો પ્રીમિયમ મુદ્દે મીઠાપુર ટ્રક ઓનર્સ એસોસિએશન દ્વારા એક મીટિંગનું આયોજન કરાયું હતું અને પ્રિન્ટ મીડિયા તેમજ ઇલેક્ટ્રોનિક મીડિયા સમક્ષ પોતાની માંગણીઓ રજૂ કરી હતી. રિપોર્ટર અરવિંદભાઈ ચૌહાણ, લોક ફરિયાદ ન્યૂઝ, મીઠાપુર. જેતપુર ટ્રક ઓનર્સ એસોસિએશન દ્વારા પડતર માંગણીના મુદ્દે સજ્જડ હડતાલ. ટ્રક ઓનર્સ એસોસિએશન દ્વારા ચાલતી ટ્રકોની હડતાલ હવે પૂરા ગુજરાતમાં પણ આગળ ધપી છે, જેમાં જેતપુર ટ્રક ઓનર્સ એસોસિએશન દ્વારા ટેકો આપવામાં આવ્યો છે. વિવિધ પડતર માંગણીઓના મુદ્દે જેતપુર ટ્રક ઓનર્સ એસોસિએશન આ હડતાલ પાડી છે અને સરકાર આ મુદ્દે ત્વરિત નિવેડો લાવે તેવી માંગણી કરાઈ છે. આવે છે કે ટ્રક હડતાલમાં જોડાયેલ ટ્રક ઓનર્સ પેટ્રોલ ડીઝલના ભાવ બાબત, ટોલ નાકા બાબત સિવાય પારાવાર બીજી અનેક પડતી મુશ્કેલીઓ બાબત આજે અમે મામલતદાર સાહેબને આવેદનપત્ર આપેલ છે. એ સિવાય તમારી માંગ ટોલ ટેક્સ છે, જીએસટી, ટોલ ટેક્સ છે, ડીઝલ જીએસટીમાં લેવા બાબત વેબિલ છે, વેબિલ સિવાય અનેક પારાવાર મુશ્કેલીઓ. રિપોર્ટર સુરેશ ભાલિયા, લોક ફરિયાદ ન્યૂઝ, જેતપુર. ટ્રક હડતાલ ચાલતા બાબરા પંથકના ખેડૂતોને યુરિયા ખાતરની સપ્લાય અટકી, ઉભા મોલ મુરઝાવા પર. બાબરા પંથકમાં ચાલુ વર્ષમાં મેઘરાજાની ખૂબ જ સારી મહેર થઈ છે. આ પંથકના ખેડૂતોએ સારા વરસાદના પગલે કપાસ તથા મગફળીની માવણીમાં લાગી પડ્યા છે. કપાસ તથા મગફળીના મોલ હવે ઊભા થઈ ગયા છે અને યુરિયા ખાતરની તાતી જરૂર છે, પરંતુ દેશભરમાં ચાલતી ટ્રક હડતાલના પગલે યુરિયા ખાતરની સપ્લાય બંધ થઈ ગઈ છે. પંથકના તમામ ખાતર ડેપોમાં યુરિયાનો જથ્થો ખલાસ થઈ ગયો છે. આથી ખેડૂતો ચિંતિત છે. ઊભા મોલ મુરઝાઈ જાય તે પહેલાં સરકાર મધ્યસ્થી બની કોઈ વ્યવસ્થા ઊભી કરે અને ખાતરની સપ્લાય શરૂ થાય તેવી માંગણી આ પંથકના ખેડૂતોએ કરી છે. ટ્રક એસોસિએશનની હડતાલથી અત્યારે રાસાયણિક ખાતરની અને ખાસ કરીને યુરિયાની અને ડીએપીની જરૂરિયાત છે તે ઉપરથી સપ્લાય ટ્રક એસોસિએશનની હડતાલથી બંધ છે અને ખેડૂતને અત્યારે પારાવાર મુશ્કેલી પડી રહી છે. રિપોર્ટર પંકજ ઇન્દોડિયા સાથે અશોક મણવર, લોક ફરિયાદ ન્યૂઝ, અમરેલી. ઉપલેટા તાલુકાના ગધેથળ ગામ પાસે આવેલા ગાયત્રી આશ્રમ ખાતે ગુરુ પૂર્ણિમાની ઉજવણીની તૈયારી પૂરજોશમાં શરૂ. ઉપલેટા તાલુકાના ગધેથળ ગામ પાસે વેણુગંગા ગાયત્રી આશ્રમ ખાતે ગુરુ પૂર્ણિમા ઉજવવાની પૂરજોશથી તૈયારીઓ ચાલી રહી છે. આ આશ્રમ ખાતે ગુરુ પૂર્ણિમાના દિવસે અંદાજે 25,000 જેટલા ભાવિકો દર્શન કરવા આવનાર હોય જે સંદર્ભે સેવકો દ્વારા આ આશ્રમ ખાતે તૈયારીઓ કરવામાં આવી રહી છે. ઉપલેટા તાલુકાના ગધેથળ ગાયત્રી આશ્રમ મુકામે તારીખ 27ના રોજ શુક્રવારના રોજ ગુરુ પૂર્ણિમા નિમિત્તે દરેક વિશાળ સંખ્યામાં ભાવિકો અહીંયા પધારવાના હોય એ પ્રસંગની તૈયારી રૂપે આજે ગધેથળ ગાયત્રી આશ્રમે ગુરુ પૂર્ણિમાની સારી એવી તૈયારી થઈ રહી છે અને 50,000 ઉપરના ભક્તો અહીંયા પ્રસાદી લેવાના હોય ત્યારે આ પ્રસંગે શ્રી દોલુ ભગત તથા રાજુ ભગત અને બાપુ વતી બધાને આમંત્રણ છે અને વધુમાં વધુ આ પ્રસંગનો લાભ લે અને બહોળી સંખ્યામાં અહીંયા ઉપસ્થિત રહે એવું આ તકે બધાને આમંત્રણ છે. ખાસ તો બાપુ, રાજુ ભગત અને દોલુ ભગતની એવી આશા છે કે અહીંયા વધુમાં વધુ ભક્તો પ્રસાદી લે અને ગુરુપૂજનનો જે કાંઈ મહિમા છે એનું મહત્ત્વ સમજે અને આ વિસ્તારમાં સારો એવો વરસાદ થઈ ગયો હોવાથી લોકો સારી સંખ્યામાં ઉપસ્થિત રહે એવી પણ
આ તકે બધાને આશા છે. જય માતાજી. રિપોર્ટર દિનેશ ચંદ્રવાડિયા, રોક ફળિયા ન્યૂઝ, ઉપલેટા. ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા અપાયેલ સૂચના અનુસાર તારીખ 24/7/18 ના રોજ આટકોટ પોલીસ દ્વારા વાહન ચેકિંગ ઝુંબેશ ચલાવવામાં આવી હતી. આ વાહન ચેકિંગ ઝુંબેશ દરમિયાન સાંજના 7 સુમારે એક સિલ્વર કલરની વેગેનાર ગાડી આવતા ઊભી રખાવતા વેગેનર ચાલક દ્વારા પૂર ઝડપે ગાડી ચલાવી રાજકોટ બાજુ ભાગતા પોલીસ સબ ઇન્સ્પેક્ટર એવી જાડેજાની રાહબારીમાં પોલીસ સ્ટાફ દ્વારા આ વેગેનારનો પીછો કરી પકડી પાડી હતી. વાહનની તલાશી દરમિયાન વેગેનારમાંથી એક દેશી તમંચો તથા 2 કાર્ટીજ મળી આવ્યા હતા, જેમાં 3 ઇસમોની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. રિપોર્ટર કરશન બામટા, લોક ફરિયાદ ન્યૂઝ, આટકોટ. ભચાઉ તાલુકાના કોળી સમાજ આયોજિત સરસ્વતી સન્માન કાર્યક્રમ યોજાયો. કચ્છના ભચાઉમાં પ્રથમ સરસ્વતી સન્માન સમારોહ કાર્યક્રમ યોજાયો. કોળી સમાજના મુખ્ય આયોજક રાઘુભાઈ શાર્દુરભાઈ કોળી તેમજ દેવજીભાઈ કોળી તથા રાયધણભાઈ કોળી તેમજ દાતા દ્વારા દરેક વિદ્યાર્થીઓને ₹500 તેમજ સેતુ અભિયાન સંસ્થા દ્વારા ફોલ્ડર ફાઇલ અપાઈ હતી. કાર્યક્રમમાં ઉપસ્થિત અખિલ કચ્છ કોળી સમાજના પ્રમુખ તરફથી ₹5,000 વિદ્યાર્થીઓને આપવામાં આવેલ તેમજ તમામ કોળી સમાજના દીકરા દીકરીઓને સન્માનિત કરવામાં આવેલ. સમાજ માટે શિક્ષણ, સમાજ માટે વ્યસન મુક્તિ અને સમાજ સંગઠિત બને અને દીકરા દીકરીઓને ભણાવે એવી સમાજને અમે શુભેચ્છા આપીએ છીએ અને સમાજ ખૂબ ઘણી ગણીને આગળ વધે એના માટે અમે કાયમ પ્રયત્ન કરીએ છીએ અને મહેનત કરતા રહીશું અને દીકરા દીકરીઓને ભણાવે એવી અમે બધાને શુભેચ્છા આપીએ છીએ. આજનો જે કાર્યક્રમ છે એ ભચાઉ તાલુકા કોળી સમાજ આયોજિત સરસ્વતી સન્માનનો કાર્યક્રમ યોજેલો હતો. એમાં દીકરા સમાજના જે દીકરા દીકરીઓએ ઉત્કૃષ્ટ દેખાવ જે શિક્ષણમાં કર્યો છે તેઓને સન્માનપત્ર આપી એક બિરદાવવામાં આવ્યા છે. આનાથી અમારો જે કોળી સમાજ છે એ સમાજની અંદર નવો ચીલો પડશે અને આ નવો ચીલો પડવાથી સમાજના છોકરા છોકરીઓ ભણવા તરફ વધારેમાં વધારે પ્રેરાશે. તેમજ આ સિવાય સંગઠન માટે, શિક્ષણ માટે, વ્યસન મુક્તિ માટે અને જે કોઈ અંધશ્રદ્ધાઓ છે એ પણ એક એના માટે એક પ્રમાણપત્રનો એક ભચાઉ તાલુકા કોળી સમાજ આયોજિત એક પ્રમાણપત્ર અને તૈયાર કરવામાં આવ્યું હતું, તેનું પણ એક વાંચન કરવામાં આવ્યું છે. એનાથી પણ સમાજમાં જે કાંઈ બદીઓ છે થોડી ઘણી એ ઘટશે એમ મારું માનવું છે. શ્રી ભચાઉ તાલુકા કોળી સમાજ દ્વારા આજે ભચાઉના જૂનાવાડા રામદેવપીર મંદિર મધ્યે આજે 55 દીકરી દીકરાઓનું સન્માન સમારોહનું કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો. આ કાર્યક્રમ આયોજન કરવાનું ભગીરથ કાર્ય જેઓ ઉપાડ્યું છે તેઓનું મનમાં એક સંકલ્પ છે કે કોળી સમાજના દીકરી દીકરાઓ પણ અન્ય સમાજની જેમ ખૂબ આગળ વધે, ખૂબ ભણે અને સમાજનું શિક્ષણમાં ખૂબ મોટું પ્રદાન થાય. સાથે સાથે આ સમાજે 2-3 બીજા નિર્ણયો જે લીધા છે એ ખૂબ જ મહત્ત્વના છે, જેમાં સૌથી પહેલો નિર્ણય શ્રી તુલસીભાઈ જે વિનંતી કરી છે કે આ સમાજ વ્યસનથી મુક્ત થાય, વ્યસનથી પર રહે, સાથે સાથે બાળ લગ્ન અને કન્યા કેળવણી, દીકરી અને દીકરા બંનેને ભણવાની પૂરતી તક મળે એ પણ આની અંદર ખૂબ ભાર લેવામાં આવી છે. કાર્યક્રમની સાથે સાથે આ 3 મિત્રોએ શ્રી દેવજીભાઈ, શ્રી રાયધણભાઈ અને શ્રી રાધુભાઈ દ્વારા આ સમાજની વિનંતી કરવામાં આવી છે કે સમાજની અંદર આપણે ખૂબ આગળ વધીએ અને આપણે શિક્ષક ન બની શકીએ તો કાંઈ નહીં, આપણે કલેક્ટર ન બની શકીએ તો કાંઈ નહીં, પણ હું કલેક્ટરનો બાપ તો બની શકું ને, હું કલેક્ટરનો પિતા તો બની શકું ને, આવી વિનંતી સાથે આ ખૂબ સરસ મજાનો કાર્યક્રમ આયોજિત કર્યો છે. શ્રી ભચાઉ તાલુકા કોળી સમાજ વર્ષો વર્ષ આવા કાર્યક્રમ કરતા રહેશે અને વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપતા રહેશે. રિપોર્ટર ભરત ઠાકોર, લોક ફરિયાદ ન્યૂઝ, અંજાર. તો દર્શક મિત્રો, આજે આજના મુખ્ય સમાચાર, આવા જ રસપ્રદ સમાચાર માટે જોતા રહો લોક ફરિયાદ ન્યૂઝ રાજકોટ અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. અમારી યુટ્યુબ ચેનલ છે RZT લોક ફરિયાદ ન્યૂઝ રાજકોટ. અવાજ તમારો, કલમ અમારી. નમસ્કાર.